ओम नमः पार्वती पति हर हर महादेव हर। भगवान भोलानाथनी शिवरात्रि निमित्ते સંતોની પાસેથી સાંભળેલું એક શિવરાતનું માહિતમ હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું। ત્યારે ભગવાન ભોળાનાથની કેટલી કૃપા હોય છે તેનું એક નાનું એવું દ્રષ્ટાંત હું તમને દેવા જઈ રહ્યો છું। બ્રહ્માદેવ એકવાર બ્રહ્મલોકમાંથી વિષ્ણુ ભગવાનને મળવા વિષ્ણુલોકમાં આવ્યા અને વિષ્ણુલોકમાં આવ્યા ત્યારે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીની સાથે કંઈક વાત કરી રહ્યા હતા અને એનું ધ્યાન બ્રહ્માજી ઉપર નહોતું એટલે બ્રહ્માજીને વિષ્ણુ ભગવાનની સાથે વાદવિવાદ કર્યો અને વિષ્ણુ ભગવાનને કીધું કે ભાઈ તું એક સ્ત્રી ઘેલો થઈને મારી સામું નથી જોતો, હું તારો બાપ છું એમ, તું મારા કપાળમાંથી ઉત્પન્ન થયો છો એમ। તો વિષ્ણુ ભગવાને એમ કીધું કે નહીં, હું તારો બાપ છું, તું મારી નાભીમાંથી ઉત્પન્ન થયો છું। અને બે વિશે વાદવિવાદને ઘર્ષણ થયું અને વાત યુદ્ધ સુધી પહોંચી ગઈ એમ। અને યુદ્ધમાં વાત એટલી બધી વ્યાપક દ્વંદ યુદ્ધમાંથી પછી સામસામું યુદ્ધ થવા માંડ્યું અને એકાબીજાની પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો, કોણ મોટું, હું મોટો ઓલા કે હું મોટો એમ કરીને બંને કોરથી એક ભીષણ યુદ્ધની લડાઈ ચાલુ થઈ ગઈ અને બંને દેવતાઓએ સામસામા બાણોની વર્ષ્યા કરતા અંતે બંને દેવોએ અગ્નિઅસ્ત્ર નામનું બાણ ચાલુ કરી દીધા અને પૃથ્વી આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણેય લોક ભડકે બળવા માંડ્યા એમ। પછી સંતો દેવતાઓ અને માણસો બધા કૈલાસમાં ભગવાન ભોળાનાથની પાસે જાય છે અને ભગવાન ભોળાનાથને કહે કે આ બંને દેવતાઓનો યુદ્ધમાં ત્રણેય લોક વિનાશના આરે આવીને ઊભું રહી ગયું છે, તો હવે તમે અમને આમાંથી કંઈક રસ્તો આપી અને અમને બચાવો એમ। એટલે જ્યાં બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનું યુદ્ધ થતું હતું ત્યાં જય શિવજીએ અદ્રશ્ય રૂપે એક સ્તંભાકાર સ્વરૂપ ધારણ કરી લીધું, કે મોટો જબર અતિશય વિશાળ કાય થાંભલો સ્તંભ ઊભો થઈ ગયો અને એમાં દુનિયાની તમામે જે અગ્નિના ગોળા ગોળા વરસતા હતા એ બધી તે સ્તંભમાં શોષાઈ ગઈ અને યુદ્ધ શાંત થઈ ગયું એવી રીતનું એને ત્યાં પ્રભાવ પાડ્યો એટલે બંને દેવતાઓનું યુદ્ધ શાંત થઈ ગયું અને બંને દેવતાઓ જોવા માંડ્યા કે આ હંધુઈ શું થઈ ગયું એમ, આ વસ્તુ આપણી વચ્ચે આવીને હું ઊભી રહી ગઈ, આ સ્તંભ શું છે એમ। અને એ સ્તંભને જોવા માટેનું હવે નક્કી કર્યું એક નિર્ણયમાંથી આવ્યા કે જે સ્તંભનું તળિયું અથવા એનું ઉપરનું ઠેકાણું ઊંચે નજર કરે તો સ્તંભનું ઉપરનું મથાળું દેખાતું નહોતું એટલે સ્તંભનો ત્યાગ લઈ આવે એ માણસ આપણા બેમાંથી મોટો। એટલે બ્રહ્માજીએ હંસનું સ્વરૂપ લઈ અને ઉપર જવાનું નક્કી કર્યું, વિષ્ણુજીએ વિષ્ણુ ભગવાને ભૂંડનું સ્વરૂપ લઈ અને પૃથ્વીની અંદરથી ખોતરવા માંડ્યા અને તળિયે જવા માંડ્યા અને જે પહેલાં એનો તાગ લઈને બે આવે એને એકાબીજાની મોટાઈ અને મોટપ ધ્યાનમાં રાખવાની એમ। તો બ્રહ્માજી હંસનું રૂપ લઈને ઉપર ઉપર હાલવા માંડ્યા અને ઉપર ઉપર ઉડતા 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 જવા માંડ્યા તો શંકર ભગવાને ઉપરથી પોતાના મસ્તક ઉપર જે સ્તંભાકાર રૂપ હતું એના ઉપર બે ફૂલ ધારણ કરેલા, એ ફૂલને એણે નીચે વેતા કરેલા, એમાં એક ફૂલ કેવડાનું હતું અને એક ફૂલ ચંપાનું હતું, એ બંને ફૂલ વચ્ચેથી બ્રહ્માજીને મળ્યા અધવચ્ચેથી એટલે એણે બંને ફૂલને લઈને પાછા અવતાર્યા। અહીંયા વિષ્ણુ ભગવાને એનું તાગ ન લઈ ગયા તો એ પાછા આવ્યા અને બ્રહ્માજીની પૂજાની તૈયારી ચાલુ કરી દીધી। બ્રહ્માજીએ કીધું ભાઈ જો હું ફૂલ લઈને વ્યવો છું જે સ્તંભની ઉપર હતા મસ્તક ઉપર અને ફૂલે પણ સાક્ષી પૂરી કે હા ભાઈ હું સ્તંભની ઉપર હતો, તો એ બ્રહ્માજીએ વાસ્તવમાં સ્તંભનો તાગ નહોતો લીધો, એ ફૂલ તો એને વચ્ચેથી મળ્યા હતા એમ। તો શંકર ભગવાન સ્તંભાકાર રૂપમાંથી પ્રગટ થઈ અને ત્રિશૂળ વડે બ્રહ્માજીના ચાર મસ્તક હતા એમાંથી એક મસ્તક કાપી નાખે છે અને બ્રહ્માજીને શ્રાપ આપે છે કે આજથી
ત્રણેય લોકમાં તારી પૂજા નહીં થાય, તું એક ખોટું બોલ્યો છે, જીતવા માટે કપટ કર્યું છે, તેમ મોટાઈ માટે કપટ કર્યું છે. પછી વિષ્ણુ ભગવાને એને પ્રાર્થના કરી, ભગવાન તમે એને માફ કરો. એટલે ભગવાને એને માફ કર્યા. ત્યારથી એ બ્રહ્માદેવનું એક મસ્તક કપાઈ જાય છે. અને પછી જ્યારે કેરડાને એની પૂજામાંથી, કેરડો અને ચંપો બંનેને એની પૂજામાંથી બાદબાકી કરી નાખે છે. કેરડા તુજમે, ચંપા તુજમે, તીન ગુણ રંગ રૂપ ઓર બાસ, એક અવગુણ એસો ભયો કે ભમરે ન આવે પાસ. અને પછીથી ભગવાન ભોળાનાથી એવું નક્કી કર્યું કે આપણે ત્રણેય એક સમાન છીએ, ક્યારેય કોઈએ વાદવિવાદને વિખવાદ નહીં કરવાનો. અને ત્યારથી ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ એકરૂપ ઘરાણા અને એકરૂપ થયા. પછી એ ભગવાને જે સ્તંભાકાર રૂપ હતું તેનું લિંગાકાર રૂપ કરી અને પોતાનું મહાનતાનું અસ્તિત્વ બતાવી અને ત્રણેય લોકની શાંતિ કરી. અને ત્રણેય લોકની શાંતિ થયા પછી મહાદેવને સર્વ સર્વ સ્થાપવામાં આવ્યા અને ત્યારથી તે દિવસને શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે.